રાજ્યમાં પોતાના હક અને ગ્રેડ પેને લઈ ચાલી રહેલું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે। અત્યાર સુધી સોશિયલ મીડિયામાં ચાલતું આંદોલન હવે ખુલીને બહાર આવી રહ્યું છે। આજે તે સમયે અમદાવાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું, જ્યારે નવરંગપુરામાં મહિલા પોલીસકર્મી નીલમ બેન જ્યાં સુધી ગ્રેડ પેનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી અન્નજળના ત્યાગ કરશે એ રીતે પોતાના વોટ્સઅપમાં સ્ટેટસ મૂકી ગ્રેડ પેની માંગણી કરી રહ્યા છે। મહિલા પોલીસકર્મી નીલમબેને અન્નજળનો ત્યાગ કરવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા ઝોન એક ડીસીપી ડોક્ટર રવિન્દ્ર પટેલે નવરંગપુરા પીઆઈ અને મહિલા પોલીસકર્મીને બોલાવી આ મામલે ખુલાસો પૂછ્યો છે। તો બીજી બાજુ ટ્રાફિકના મહિલા પોલીસ કોન્સ્ટેબલ રોશનીએ પણ અન્નજળનો ત્યાગ કરતા ઉપરી અધિકારીઓ દોડતા થઈ ગયા છે। મહિલા પોલીસ કોન્સ્ટેબલના અન્નજળ ત્યાગના સમાચાર આવતા અનેક રાજકીય નેતાઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। એમની નીલમબેન સાથે અમે મળ્યા, પીઆઈ સાહેબે કીધું, નીલમબેને બી કીધું કે અમે રજૂઆત એમને એક્સેપ્ટ કરી લીધેલી છે અને જે એમને અન્નજળનો ત્યાગ કર્યો હતો એમને અન્નજળ લઈ પણ લીધું છે અને ઓન ડ્યુટી એ જોઈન થઈ ગયેલા છે। અમે એમને આશ્વાસન આપ્યું છે કે એઝ અ સ્ત્રી તરીકે આમ આદમી પાર્ટીની દરેક મહિલાઓ એમના માટે ધરણા કરવા પડશે તો બી તૈયાર છે। એમને અમે એમનો કોન્ટેક્ટ નંબર આપેલો છે, જરૂર પડશે ત્યારે આમ આદમી પાર્ટી એમના જોડે મહિલા સશક્તિકરણ ઊભું જ રહેશે, કારણ કે આ એક મુદ્દો પોલીસ કોન્સ્ટેબલનો નથી પણ એક સ્ત્રીના અસ્તિત્વનો છે કે તમે જોઈ શકો છો કોઈ બી પોલીસ સ્ટેશનમાં મહિલાઓ માટે અલગ વિરામ ગૃહ નથી। જ્યારે મહિલાને મહિનામાં એક બે ત્રણ દિવસ એવી તકલીફો પડે છે જેના માટે એમને બે ત્રણ કલાક આરામ કરવાની જરૂર પડે છે, તો 24 કલાક એ ડ્યુટી પર પણ હોય છે, તો એના માટે પણ અમે પહેલાં બી આ વસ્તુની રજૂઆત કરી હતી અને આજે દરેક પોલીસના ભાઈ હોય કે બહેનો માટે આમ આદમી પાર્ટી એમના માટે દરેક કદમ પર કદમ મિલાવીને ધરણા કરવા તૈયાર છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।